સુરતના સુમુલડેરી રોડ પર શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વેપારી સહિત બે જણાની ઇનોવા કારના કાચ તોડી અજાણ્યાઓએ મ્યુઝિક સિસ્ટમ મળી કુલ્લે રૂપિયા 1.45 લાખના મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ સુમુલડેરી રોડ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વેપારી હરેશ હરગોવિંદ પટેલ અને હિતેશ હસમુખલાલ બોધાવાળાની સોસાયટીમાં પાર્ક કરેલી ઇનોવા કારમાં ગઈકાલે રાત્રે કોઈક અજાણ્યાએ કાચ તોડીને અંદરથી મ્યુઝિક સિસ્ટમ મળી કુલને રૂપિયા 1,45,000ના મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કતારગામ પોલીસમાં એક ચોરીનો ગુનો નોંધાયેલો છે, જેમાં કામના જે ફરિયાદી છે એ શ્રદ્ધા સોસાયટી સુમુલડેરી રોડ પર રહે છે. તો એમની જે ગાડી છે એ પાર્કિંગમાં એમના ઘરે પાર્ક કરી લીધી. દરમિયાન 5 તારીખના રાત્રિના લગભગ 3 થી 3:30ની વચ્ચે એક અજાણ્યો ઈસમ એમની સોસાયટીનો ગેટ કૂદી અને સોસાયટીમાં આવે છે અને દરમિયાન એની ઇનોવા ગાડીની ડ્રાઈવરની સાઈડની પાછળનો કાચ તોડી અને એમની જે મ્યુઝિક સિસ્ટમની ચોરી કરેલ છે તથા ગાડીને નુકસાન કરીને લગભગ 1,45,000ના ચોરી થતાં નુકસાન કરેલ છે એ બાબતનો ગુનો નોંધાયેલો છે. અને આ જે ઘટના છે સીસીટીવીમાં પણ આવેલ છે એ બાબતની તપાસ હાલમાં કતારગામ પોલીસ ચલાવી રહી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.